સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે. મહત્વના સમાચાર સામે આવ્યા છે. બહુચરાજીના યુવાનને એનઆઈએની ટીમે ઉઠાવ્યો છે. તો મોબાઈલ અને મની ટ્રાન્સફરની દુકાન ચલાવતો હતો આ યુવક હાર્દિક પટેલ નામના યુવાનને એનઆઈએની ટીમે ઉઠાવ્યો છે. મોબાઈલ ફોન અને લેપટોપ પણ કબજે કરવામાં આવ્યા છે. દિલ્હી અને કલકત્તાના કેસના ઉઠાવાયો હોવાની ચર્ચાઓ જોવા મળી છે. હાર્દિક પટેલની પૂછપરછ માટે તેને દિલ્હી લઈ જવામાં આવ્યો છે. તો સમાચાર પ્રાપ્ત થયા છે, બહુચરાજીના યુવાન એનઆઈએની ટીમે ઉઠાવ્યો છે. મોબાઈલ અને મની ટ્રાન્સફરની આ યુવક દુકાન ચલાવતો હતો. હાર્દિક પટેલ નામના યુવાનને એનઆઈએની ટીમે ઉઠાવ્યો છે. તો સાથે જ મોબાઈલ ફોન અને લેપટોપ પણ કબજે કર્યા છે. તો હાર્દિક પટેલની પૂછપરછ માટે તેને દિલ્હી લઈ જવામાં આવ્યો છે. તો દિલ્હી અને કોલકાતાના કેસમાં ઉઠાવાયા હોવાની ચર્ચા જોવા મળી. સાથે જ હાર્દિક પટેલની પૂછપરછ માટે દિલ્હી લઈ જવામાં આવ્યો છે. મોબાઈલ ફોન અને લેપટોપ પણ કબજે કરવામાં આવ્યા. હાર્દિક પટેલ નામના યુવાનને એનઆઈએની ટીમે ઉઠાવ્યો છે. મોબાઈલ અને મની ટ્રાન્સફરની દુકાન ચલાવતો હતો આ યુવક. તો બહુચરાજીના યુવાનને એનઆઈએની ટીમે ઉઠાવ્યો છે. તો હાર્દિક પટેલને પૂછપરછ માટે દિલ્હી લઈ જવામાં આવ્યો છે. તો દિલ્હી અને કોલકાતાના કેસના ઉઠાયા હોવાની ચર્ચાઓ જોવા મળી છે. તો બીજી તરફ મોબાઈલ અને મની ટ્રાન્સફરની આ યુવક દુકાન ચલાવતો હતો. હાર્દિક પટેલ નામના યુવાનને એનઆઈએની ટીમે ઉઠાવ્યો છે. મોબાઈલ ફોન અને લેપટોપ પણ કબજે કરવામાં આવ્યા છે. તો આ અંગે વધુ યુવકની પૂછપરછ હાથ ધરાશે. પૂછપરછ માટે યુવકને દિલ્હી લઈ જવામાં આવ્યો છે.